વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ડિજિટલ ક્લાસમાં આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 વિષય એકાઉન્ટ જેમાં આપણે ભાગીદારી પેઢીના વિસર્જન વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. હવે એમાં આપણે માલ મિલકત નિકાલ ખાતું સમજી ચૂક્યા છે. માલ મિલકત નિકાલ ખાતાને લગતી કુલ 6 આમોની પણ આપણે સમજૂતી મેળવી ચૂક્યા છે, બરાબર. તો 6 આમો જે મહિના છે એક વખતનો રિવિઝન કરી લે. પેલી જે આમોદ હતી જે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવું હોય ત્યારે શું આમોદ થાય, તો ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે જે તે મિલકત ખાતે જમા થશે. બીજી આમોદ તો કે મિલકત વેચવામાં આવે અથવા તો ચોપડીને નોંધાયેલી હોય અને વેચી દેવામાં આવે એમાંથી ઉપજ મળે તો એના માટેની આમોદમાં રોકડ આવે. રોકડ આવે તો ઉધાર અને રોકડ બેંક ખાતે આપણે ઉધાર કરશું અને ત્યાર પછી માલ મિલકત નિકાલ ખાતે આપણે જમા કરીશું. નેક્સ્ટ ત્રીજી આમોદ, કોઈ ભાગીદાર છે મિલકત સ્વીકારે લઈ જાય, બરાબર. તો આમોદમાં આપણે એ જ રીતે કરશું કે ભાઈ ભાગીદાર લેનાર છે અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે આપણે ઉધાર કરશું અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરીશું, બરાબર. આ જ રીતે દેવાની ત્રણ આમોદની વિશેની પણ આપણે ચર્ચા કરી. હવે એની પણ સમજૂતી કરી લે કે ભાઈ જે તે દેવા છે એના ખાતા આપણે બંધ કરીએ છીએ અને માલ મિલકત નિકાલ ખાતે આપણે લઈ આવીએ છીએ, તો એમાં થશે કે ભાઈ જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા, બરાબર. ત્યાર પછી એ દેવા ચૂકવવામાં આવે એટલે જમા બાજુ નહીં કહેવાતી ઉધાર બાજુ લઈ જાય, ત્યારે આમ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા, એટલે રોકડ જાય છે ત્યારે તો આપણે શું કરશું જમા કરીશું. અને જો કોઈ ભાગીદાર છે દેવો ચૂકવવાની જવાબદારી સ્વીકારે તો રોકડ બેંક ઉધાર ગયેલું છે એની જગ્યાએ તમારે સોરી જમા ગયેલું છે એની જગ્યાએ તમારે ભાગીદારના મૂડી ખાતે લખવું પડશે. તો આમનો ત્યારે એમ થશે કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા, બરાબર. તો આ છ આમોદની આપણે સમજૂતી મેળવી. હવે આપણે સાતમી આમોદ તરફ જઈએ છીએ. સાતમી આમોદ છે કે ભાઈ મિલકતોની જો હોય મિલકતો ઉપર કરવામાં આવતી જો હોય તો એમાં ઘસારામાં દેવાદાર વટાવાનામાં અને ત્રીજી વિગત છે કારખા અનામત. આ ત્રણ વિગતો જે ના ખાતા બંધ કરીને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ છીએ. તો માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ તો એની એ બાકી તો કે મેં કીધું તો જમા બાકી હોય જમા બાકી હોય કઈ બાજુ લઈ છે માલ મિલકત નિકાલ ખાતાના જમા બાજુ લખેલું છે. જમા બાજુ લખેલું છે એટલે એનો મતલબ એવો થયો માલ મિલકત નિકાલ ખાતું શું થાય તો કે જમા, તો ઉધાર કોના ખાતે કરો તો આ બધા જે તે દેવા આ જે તે જોગવાયો ખાતે. તો અહીં તમે લખી શકાય કે જે તે જોગવાયો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે આમાંથી જો ખાસ પ્રશ્ન પરીક્ષામાં પૂછે જ છે, બરાબર. એમ કહી દઈએ કે ચાલો પેઢીના વિસર્જન વખતે ગાલખા અનામત પ્રોવિડન્ટ ફંડની જે ફંડની બાકીઓ આપેલી છે એની તમે હિસાબી પતાવટ કઈ રીતે કરશો, બરાબર. તો એવા સંજોગોમાં આપણે આમોદ લખવી પડે કે ભાઈ ગાલખા અનામત ખાતે ઉધાર પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા, બરાબર. હવે આની સાથે જો તમને કોઈ અનામત આપી દીધી તો એમ કીધું હોય તો સામાન્ય અનામત ની બાકી નો તમે નિકાલ કઈ રીતે કરશો તો એમાં આમાં આવી શકશે નહીં. તો એની જગ્યાએ શું કરવાનું તો આપણે પાછું ચોથું ચેપ્ટર યાદ કરવાનું ભાગીદારીનું પુનઃગઠન. એમાં આપણે અનામત અને એકત્રિત અનામત અને નફાની ચર્ચા કરી લીધી કે ભાઈ જ્યારે અનામત આવતી હોય એની જમા બાકી હોય તો એ ઉધાર કરવાનું ભાગીદારી લઈ જશો અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા આપણે જમા કરશું. તો અહીંયા સામાન્ય અનામત આપેલી હોય તો સામાન્ય અનામત ખાતે ઉધાર થશે અને તે ભાગીદારોના મૂડી ખાતે જમા કરશો. તો અહીંયા 14મી આમોદ રૂપે આપણે લખેલી છે, બરાબર. તો એ આવશે ત્યારે પાછું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરશું, બરાબર. તો ખાસ પરીક્ષામાં આ રીતે પણ પૂછે ઘસારામાં કે ગાલખા અનામત કે દેવાદારોને અનામત દેવાદાર વટાવાના મત કે. તો અહીંયા જોગવાઈની જગ્યાએ ત્રણ નામ આપણે લખી શકીએ છીએ અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરીશું. નેક્સ્ટ હવે 8 9 અને 10 ત્રણ સંજોગ છે વિસર્જન ખર્ચને લગતા છે. પહેલો જે સંજોગ છે કે વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢીએ
भगवान चुनी गया पेटी विसर्जन खर्च चुकवे अने एडीए जी विसर्जन खर्च भगवान भागीदार ने तो एवा संजोगों ની અંદર જે ક્રોસિંગ કે આપણે આ બાજુ ને ચૂકવવાની વાત આવી તો કે હા તો એ માલ મિલકત નિકાલ ખાતામાં આપણે કઈ બાજુ દર્શાવશું તો કે આપણે ઉધાર બાજુ દર્શાવશું તો એ લખેલું છે વિસર્જન ખર્ચ ની ચૂકવણી અંગે બરાબર તો આમનું આપણે કરશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને ચૂકવીએ છીએ એટલે રોકડ કે બેંક ખાતે શું થશે જમા આરે અહીંયાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે આપણે શું કરશું જમા કરીશું હવે જો વિદ્યાર્થી મિત્રો એમ કહે કે જે વિસર્જન ખર્ચ છે એની કાર્યવાહી એની જવાબદારી આપી ભાગીદાર લે છે ભાગીદાર સ્વીકારે છે તો એના માટે એને મેતાનું આપવું પડે અને મેતાની રકમ ચૂકવવી પડે અને તથા ભાગીદારે જે કરેલ છે વિસર્જન ખર્ચ છે એની રકમ પેઢીને ચૂકવણી કરવાની રહેશે એટલે ચૂકવણી એને કરેલી હોય તો એવા સંજોગોની આ સંયુક્ત આપણે આમનું ભેગી કરી નાખવાની બરાબર જોઈએ વિસર્જનની કાર્યવાહીની જવાબદારી ભાગીદારે સ્વીકારી હોય તે માટે તેને મહેતાની રકમ ચૂકવવાની અને ત્યારે પછી તથા ભાગીદારે જે કરે વિસર્જન ખર્ચ છે એ વિસર્જન ખર્ચની ચૂકવણી પેટે ચૂકવણી પેઢીએ કરે હોય તો એવા સંજોગોમાં આપણે રકમ ચૂકવીએ છીએ એટલે માલ મિલકત નિકાળતા તો શું થશે તો કે ઉધાર થશે એટલે લખવાનું માલ મિલકત નિકાળ ખાતે ઉધાર આયા ભાગીદાર ખાતે ભાગીદારના મૂડી ખાતે જમા શું કામ કરીએ છીએ તો કે આખી જવાબદારી સ્વીકારે છે એટલે લાભ આપનાર થયો બેડીને તો જે તે ભાગીદારના મૂડી ખાતે જમા થશે અને તે રોકડ કે બેંક ખાતે જમા થશે એટલે તમે જે કુલ વિસર્જનની જે રકમ તમને આપેલી હશે એમાં ભાગીદારને મહેતાના રૂપે રકમ લખવાની હશે અને બાકીનો વિસર્જન ખર્ચ રૂપે આપણે લખવાના છે એ રોકડ કે બેંક ખાતે આપણે જમા કરશું હવે જો એમ કે ત્રીજા સંજોગોમાં કે ભાઈ ભાગીદાર કોઈ ભાગીદાર વિસર્જન ખર્ચની ચૂકવણી કરે ખાસ યાદ રાખજો એમસીક્યુ બીએસક્યુ માં પણ આ પ્રશ્ન પૂછે છે બરાબર અને પૂછી પણ શકાય કે કોઈ ભાગીદાર છે વિસર્જન ખર્ચની ચૂકવણી કરવાની જવાબ ચૂકવણી કરે ત્યાં અથવા વિસર્જન ખર્ચ કે હું ચૂકવી દઈશ અથવા તો એ ચૂકવી દે છે તો એવા સંજોગોમાં તમારે એક પણ આમનોંધ કરવાની રહેતી નથી એમાં એક પણ આમનોંધ આપણે કરવાની રહેશે નહીં બરાબર તો ખાસ યાદ રાખજો જ્યારે એમ કે કોઈ ભાગીદાર વિસર્જન ખર્ચની ચૂકવણી કરે ત્યારે તો એમાં કોઈ આમનોંધ આપણે કરવાની હશે નહીં બરાબર એવો સંજોગ આપે તો એમાં આ વિકલ્પ આપણે લખવાની રહેશે હવે જો ભાગીદારની લોન ચૂકવાય ત્યારે જો પેઢીનો ભાગીદાર છે અને પેઢીને લોન આપેલી છે તો વિસર્જન વખતે એની લોન ચૂકવવામાં આવે તો તમારે મેં કીધું હતું કે આપણે ચાર ખાતા બનાવો પહેલું માન્યગત ખાતું બીજું ભાગીદારના લોનનું ખાતું ત્રીજું ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા અને ચોથું જે ખાતું હશે એ તમારું રોકડ બેંક હશે જો એ લોન હોય તો એનું ખાતું દર્શાવાય બરાબર તો એ લોન તમે દર્શાવેલી છે એટલે એ પેઢીની જે ભાગીદારની જે લોન છે એને ચૂકવવામાં આવે ત્યારે એવા સંજોગોમાં રોકડ જાય છે જાય તો આપણે જમા કરશું તો ઉધાર કેવા કરશું તો કે એને અહીંયા દર્શાવી શકાય ને એના માટે આપણે રોક આપણે માલ ભાગીદારની લોનનું ખાતું તૈયાર થયું છે એમાં વિગતો દર્શાવવાની અને ઉધાર બાજુ દર્શાવતા એટલે આમાં થશે ભાગીદારની લોન ખાતે ઉધાર એ રોકડ બેંક ખાતે જમા બરાબર એ ખાતાને લગતી એક જ આમનોંધ છે ખાસ યાદ રાખવાનું ભાગીદારની લોન ખાતે ઉધાર કે રોકડ કે બેંક ખાતે જમા કરીશું હવે નેક્સ્ટ મુદ્દો છે પેઢી જ્યારે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરે બધું વ્યવહાર પૂર્ણ થઈ જાય તો એમાં એને નફો થાય તો આપણે ખબર છે નફો કઈ બાજુ લખાય છે તો ઉધાર બાજુ માલ મિલકત નિકાલ ખાતા ઉધાર બાજુ તો આમાં શું થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે આપણે શું કરશું જમા કરીશું બરાબર આ જ રીતે જો ખોટ હોય તો નુકસાન કે ખોટ હોય ત્યારે તો ખોટ કઈ બાજુ દર્શાવેલી હોય તો કે જમા બાજુ છે બરાબર જમા બાજુ છે એટલે માલ મિલકત નિકાલ ખાતું શું થશે તો કે જમા તો આમ શું કરશું જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા બરાબર હવે જે આપણે આ બે આમૂર્ત છે એ બે આમૂર્ત અનામત વિશેની છે બરાબર એકત્રિત થયેલી અનામત નિવેશની કઈ રીતે કરે અને એને લગતી આપણે આ આમૂર્તો ની ચર્ચા કરવાની છે પહેલી રીતે સમજૂતી તમે લઈ દો કે ચોથા ચેપ્ટરમાં જે રીતે વિગત આવે છે એવી જ રીતે તમારે એમ દર્શાવવાની છે એટલે કે એકત્રિત અનામત હોય તો એમાંથી વિગત આવે પહેલી વિગત સામાન્ય અનામત બીજું અનામત ભંડોળ
फंक्शन खाता ने जमा बाकी तारीख दर अकस्मात पर दर भंडोर बराबर लोकल उत्तर भंडोर आ બધાની બાકી છે એની જમા બાકી હોય ભાગીદારો વચારે વેચે અને વેચે ત્યારે એને કેમ લખવું તો કે જે તે અનામતો ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા હવે જો એમાં નફાનુકસાન ખાતાની તમને જમા બાકી આવી હોય તો તો તમારે એ લખવાનું નફાનુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા કે બધા ભાગીદારો વચારેના જૂના પ્રમાણમાં એ વેચી દેવામાં આવશે કદાચ નફાનુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો એટલે કે ખોટ હોય તો જો ઉધાર બાકી હોય તો જમા કરવાનું જમા બાકી હોય તો ઉધાર કરવાનું આ નિયમ પ્રમાણે કાર્ય કરવાનું એટલે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા જે ખોટની પણ વેચણી કરી લેવામાં આવશે આ વધારે વખત આપણે રિપીટ નથી કરતા પણ કોઈ છતાં કાપી કરી આ આમૂલમાં પરીક્ષામાં પૂછાય જ છે પ્રશ્ન રૂપે પણ પૂછાય છે અને આમૂલ રૂપે પણ પૂછાય છે યાદ રાખજો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ માર્ગ નિયત નિકાલ ખાતું એની બધી જામનો કુલ આપણે 15 આમનો મહિના આ 15 આમનો તમે ભણી લ્યો પછી એને લગતા જે વ્યવહારો છે ખાસ બરાબર એ વ્યવહારોની આમનો કરો એટલે ચોક્કસ તમને એ આમનો આવડે અને આવડે બરાબર તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આના દાખલા કે આના જે સંજોગો છે એ સંજોગોની આમનો લઈને આવીશું બરાબર અને આ વિડિયો ની અંદર જો તમને આ વિગતો ન સમજાય તો એકવાર નહીં બે વાર નહીં ત્રણ વાર બરાબર વિડિયો ને રિવાઇન્ડ કરીને પાછું ફરીથી જોવો અને જેથી વસ્તુ તમને ક્લિયર સમજાય જાય બરાબર અને સમજાઈ ગયા પછી તમે વ્યવસ્થિત લખી શકો અને એને દાખલાની ગણતરી કરી શકો બરાબર વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ લેક્ચર માં આવે મળીએ એના દાખલા સાથે એટલે કે આમનો દ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત